આવેદન પત્ર આપવામાં આવ્યો. આંગણવાડી વર્કર તેમજ હેલ્પર બહેનો દ્વારા પગાર વધારો અને કાયમી કરવાની માંગણી સાથે અગાઉ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, ત્યારે સરકાર તરફથી તેમની કોઈ માંગ નહીં સ્વીકારાતા સમગ્ર ગુજરાતમાં આંગણવાડી વર્કર બહેનો તેમજ હેલ્પર બહેનોએ 3 દિવસ કામથી અડગા રહેવાનો નિર્ણય કર્યો છે. ત્યારે બોટાદ ખાતે આજરોજ આંગણવાડી વર્કર બહેનો તેમજ હેલ્પર બહેનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને આઈસીડીએસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. તેઓની માંગ છે કે સરકાર શ્રી દ્વારા જે કંઈ પણ કાર્યક્રમ કે કામો હોય તેમાં આંગણવાડી વર્કર બહેનો અને હેલ્પરનો પુષ્કળ ઉપયોગ કરવામાં આવે છે અને સમય કરતાં પણ વધુ કામ લેવામાં આવે છે, ત્યારે તેઓને પગારમાં ફક્ત 3900 રૂપિયા આપવામાં આવે છે. આમ તેઓની પાસેથી જેટલું કામ લેવાય છે તેનું વળતર કે પગાર ચૂકવવામાં આવતો નથી. આ બાબતે તેઓએ અગાઉ સરકારશ્રીમાં રજૂઆત કરેલી છે, તેમ છતાં પણ સરકારશ્રી દ્વારા આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોના પ્રશ્નોનું કોઈપણ જાતનું નિરાકરણ સરકાર દ્વારા લાવવામાં આવેલ નથી, ત્યારે બોટાદ ખાતે આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ રેલી યોજી ધરણા પર બેઠા હતા અને તેઓની માંગ છે કે તેઓને કાયમી કરવામાં આવે અને પૂરતું વેતન ચૂકવવામાં આવે અને જ્યાં સુધી તેઓની માંગણી સરકાર દ્વારા સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની તેમજ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો અને સંપૂર્ણ કામથી અડગા રહેવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. અમે બોટાદ જિલ્લામાંથી સી આંગણવાડી વર્કર સી તમામ અહીંયા આજે ઓફિસે આઈસીડીએસ ઓફિસે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અમારે ખાલી કાંઈ નથી જોતું, અમને જે ના માનદ વેતન છે એ બંધ કરો અને કાયમી સરકારી કર્મચારી જાહેર કરો જેથી અમને તમામ લાભ મળે. હું સર્વા સેજામાંથી આવું છું, બોટાદ જિલ્લામાંથી આંગણવાડી વર્કર છું. વધુ વિગતમાં તો એવું છે કે અમારી પાસે 24 કલાક કામ કરાવવામાં આવે છે અને અમને એ પ્રમાણે વેતન આપવામાં આવતું નથી અને મોબાઈલની કામગીરી આવી છે ત્યારથી તો અમારું વધારે પડતું શોષણ થાય છે. 24 કલાક અમારે મોબાઈલમાં જ મથિયા રહેવું પડે છે અને પ્લસમાં રજીસ્ટર નિભાવવા પડે છે. આ ઉપરાંત અમારે બીજા ડિપાર્ટમેન્ટનું કામ પણ વધારે આવી ગયું છે અને અમારે એ કરવું પડે છે. જો આવનારા સમયમાં અમારી માંગણી નહીં સંતોષવામાં આવે તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું અને ચૂંટણીનો સામૂહિક રીતે બહિષ્કાર કરશું. હું બોટાદ જિલ્લામાં હેલ્પરમાં આવું છું. બસ આવેદનપત્રમાં અમારા પગાર વધારાની પૂરી માંગ છે અને અમારે 3900 પગારમાં પૂરો મહિનો કામ કરવું પડે છે. અમને કામગીરી પ્રમાણે વેતન નથી મળતું. આવનારા સમયમાં અમે ઉગ્ર આંદોલન કરશું. અમે કાલથી જ હડતાલ કરી છે આંગણવાડીમાં પગાર વધારા માટે. 3 દિવસ અમે હડતાલ ઉપર છીએ જ તે અને જો હજી અમારો પગાર નહીં વધારે તો અમે ઉગ્ર આંદોલન કરશું, ઉપવાસ ઉપર ઉતરશું. મારું નામ મકવાણા નીરુ, આંગણવાડી વર્કર છું બોટાદમાં. આવેદનપત્રમાં એવું છે ને કે અમારી જે કામગીરી છે એના પ્રમાણમાં અમને વેતન નથી મળતું. અમારો એક જ પ્રશ્ન છે કે અમને કાયમી કરો, બધા સરકારી લાભો અમને મળવા જોઈએ બધાની સાથે સાથે. અમે ઉગ્ર આંદોલન ઉપર ઉતરશું, ચૂંટણીનો બહિષ્કાર કરશું, અમે ધરણા ઉપર ઉતરશું, મહારેલીનું આયોજન કરશું. ભુજની સ્વાદપ્રિય જનતા માટે અમે લઈને આવી રહ્યા છીએ A1 આશાપુરા રેસ્ટોરન્ટ. અમારે ત્યાંથી ગુજરાતી પંજાબી ચાઇનીઝ વાનગી મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? આજે જ મુલાકાત લો ચટાકેદાર વાનગી માટે. અમારું સરનામું નોંધી લેશો, પહેલા માળે 7 એરો બિલ્ડિંગ, લેવા પટેલ હોસ્પિટલ સામે, મુંદ્રા રોડ, ભુજ, કચ્છ. સંપર્ક નંબર માનસી બી સોનીગરા 9427227279, રતનસિંહ સોનીગરા 9879256289.